હવાર માં ભેંસ ગોવા બે છટક પટક કરે પાછો આવવા કઈક મરચું વારે કઈક નજર વારે કઈક ઈધર કરે ને કઈક તીધર કરે બાર મહિને એકાકાર તો આગુ પાછું થાય ના થાય રાગે પડી હોય તો એવું કરે ખબર ના પડે આપણને ધારા પણ નજર વારવા દે કઈ કીધર કરે કઈ તીધર કરે હા અંદર સમાજ એટલો બધો ગુપ્ત થઈ ગયો આજ સમાજ ની અંદર પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમરે પચાસ વર્ષની ઉંમરે રંડાપા આવે એ ઘર ની અંદર પછી અમારે ઘરો હાથો માં પડે હવે થોડુંક જાગી જાવ પચાસ વર્ષ સુધી ખાલી હખણારો પચાસ વર્ષ સુધી બહુ પીતા હોય તો થોડુંક માપલું કરી નાખું

સમાજ ની અંદર કઈક લોકો એવા ભેગા થાય છે કે આવું કઈક કરો તો કઈક એનો લેખે લાગે દારૂ પીતા મહારાજ ને બોલાયા બધું ગોમ દારૂ પીવે છે કે છે તે મહારાજે એક ભાઈ ને કહ્યું છે નતા પીતા ને એક ડોલ સાદુ પાણી ભર અને એક ડોલ દારૂ ભરી લાવો અને બે ભરી ને પછી પ્રજાપતિ તો અહીં ગધાડો લઈ આવ્યા ગધાડો લાવ્યો ને પછી બે પી ગયો એટલે આવું કે મારે રાજુ કહેવાનું હોય આ દાખલો તમે લઈ લેજો ક્યાં ગધાડા પીતા હા અમે એક ચાલક અને હોશિયાર હતો ભાઈ ઉભો થયો મહારાજ ઉભા કે મહારાજ ઉભા રહો મને એમ થયું સારું ઉભા રહો એટલે પેલો મળ્યો આવો ભગત કે પેલો મળ્યો એવો કે મહારાજ ઉભા રહો તમને કેમ કે એ તો ગધાડો હે ના પીવે હું થોડો ગધાડો છું મારું હારું વાતે હાજી કે ગધાડા ના પીવે મહારાજ તા પીવે

હવાડો બનાયો ના એ તલાવડા કઈ કીધું ને તીધર પાણી પીવે અને એમાં જે આયા છે ને એ અત્યારે તલાવડા નું પીવે આ પેલો પાક પડી ગયો છે મારો જુનો આ વાવ્યો એવો કોક પાકો આ ખોયું ફાટે એવો અને આ જળ મૂળ માંથી જતો રે પચીસ ચાલીસ પચાસ વર્ષની ઉંમરે આ બોનો ને રંડા આવે આપણને પોહાય નહીં મારો અને જે ઘરમાં એ ઘર ની તમે સાક્ષાત જુઓ આઈ ગયો છે આપણા જ વીઆઈપી દેશ બનાવવાની ગણતરી ચાલી રહી છે આપણા દેશને અમેરિકા બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે એટલે પછી તો તમે જાણો છો ને અમે કડિયા કામ કરતા હતા અને સેન્ટિંગ કામ કરીએ સેન્ટિંગ કામ કરીએ કડિયા કામ કરીએ એક જગ્યાએ બહાર અમારે ખાલી પાંચ દિવસ રોકાવાનું હતું વિઠલ મહારાજ સેન્ટિંગમાં માં ખાલી પાંચ દિવસ રોક મારો જાત અનુભવ તમને કહું પાંચ દિવસ રોકાવાનું એન્જિનિયર એને ઘેર અમને લઈ ગયો કે હેડો પાંચ દિવસ તમારે માર ઘેર રોકાવું હવે એ એન્જિનિયર જે સોસાયટીમાં રહેતો તો આખી સોસાયટી વીઆઈપી એન્જિનિયર એટલે

કે આ વીઆઈપી સોસાયટી છે કે ભાઈ અને વીઆઈપી સોસાયટી ની અંદર બધાય વીઆઈપી રહે હવે તમે દેખાવશો થોડાક દુબડા થોડાક ફાટલા ટૂટલા વાળા ગરીબ જેવા દેખાવશો હવે હું તમને ઘરમાં રાખું છું અને તમે બહાર નીકળો એટલે આ વીઆઈપી સોસાયટી વાળા શું કરે કે આવો જે અહીં રહેશે હું અમે નો દસ ને એનું ઢોકવા હાથું અમને ના ને કરો હે

એટલે વિઘો મેલી મેલી ના ના હોય ના ખર્ચા ના કરશો પછેડી જેટલા પગ હવે વેવયો હમતા થઈ ગયા છે અમે તમારા હવે તો છોકરી પક્ષ ના કેવાય અમે અમારા ઉતાર આ બાજુ એટલે એટલે હવે આમ જાજુ નઈ માગ્યા ચિંતા ના કરસ પણ હખણા રહેજો બજા ના માગ્યા નો મતલબ એવો નઈ પાછા તમે હોય એવું ઉગારી મેલો એ તો અમે પાડોશી ને પૂછી પાછા ખરું કે નઈ અંબાલા એટલે જાતકારે જેવું છે હા એક પેઢી ગઈ હવે બીજી પેઢી ત્રીજી પેઢી આપણું હપુજ ના જતું રે એનું ધોન રાખજો જાગવાનો સમય આવ્યો છે જાગી જાવ અને જો ના જાગ્યા તો તો પેઢી ગઈ સમજી લેજો હાઈ ફાઈ જમાનાની અંદર હાઈ ફાઈ થવા માટે કશું ના કરો તો આ પચાવ ઓવરની મેચ છે મારા પચાવ ઓવરની મેચ ની અંદર બે ચાર વિકેટો પડી ગઈ છે મહારાજ થોડું ગમ ફટકા મારવાનું બંધ રાખો થોડું ટચક 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 કરો આ 8 10 ઓવરો બગાડો

પછી તમારે કશા ગામના રહેવાના નહીં હા પછી લાલિયાનો લાલિયો લાલ્યો કે છે ફાટલી તૂટલી ખાટલી ન્યાચે પાણી પીવાની માટલી જોડે દવાની બાટલી દો દા દો દાદા તમારી મિલકત આટલી હવે દાદા કચ 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 કરશો ને એ તમારા વખતનું બધું હતું હવે જમપી જાવ હવે અમારો જમાનો આવ્યો એટલે જાગતા રહેજો બહુ વિષય વિષય તરફ ના જતા રહેતા બહુ વ્યસન તરફ ના જતા રહેતા વ્યસન ખરેખર જીવનમાં માં હારું નહીં હા ચાલી પચાસ વર્ષ સુધી ત્રીસ ચાલીસ વર્ષ સુધી તો ખરેખર લાંજાયો હખણા રહેવાની જરૂર છે તમારા શરીરમાં જો આલ્કોહોલ હશે પછી તમારા જે પાક છે એના મે આલ્કોહોલ જશે એવો કદાચ વીસ વર્ષ દબાઈ રાખશે પણ એકવીસ વર્ષે પાછો એ આલ્કોહોલ ફૂટશે કેવું નહીં પડે એટલે સમજદાર કોઈ ઈશારા કાફી છે હા હા ના બોનો તો હવે ભાઈઓ મસાલા કાઢવા મળે તાર બોનો એ ગાળવા જેટલાય બોનો વિમલો મચેડા છે ઓમ ઓમ ટપલ્યો માર હંબલ તમને કઈ સુ બે હાથ જોડી ટી પાત્રી વરા ઉધી એક બે છોકરો ઘણો પાકે તો લગીન હખણારો આ હોપારો ચાઈ 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 લોઈનો પાણી કન્યા જમવા

અને અહીંયા આગળ આઈન તમારે પાવન થવા જેવી જગ્યા છે તો આગળ એક દાડો તમે હાથવી લો પછી તમે જુઓ તો ખરા તમારી દશા કેવી થાય છે તમારો દાડો ના બદલાઈ જાય તમારી આ જે ભેલે જવા બેઠું એ આ વિષય વ્યસન માં ભેલે જવા બેઠું અને અહીં અમે અમારા હાથું કહેતા નથી પણ અમે દૂધના દાજેલા સીએ મારા અમે દુધના દાદા જેલા છીએ અમે કઈક ભજન કરવા જઈએ ને એટલે કોઈ બોન મહારાજ દુધનો દાદા જેલો આઈને કહી જાય મહારાજ જરીક મારું વારં કેજો તાર અમને એમ થાય બચારો કેટલી લાગણી વાળો છે હે તાર આપણને એમ કેતો હોય છે સમાજની અંદર ઘરની અંદર ઘર આપણું ભેલાઈ ના જાય અને જે ઘરમાં પાક્યા છીએ ઘર ભેલાવા માટે આપણી ઉત્પત્તિ નહીં થઈ તમારો જ્યારે જન્મ થયો તારે મા બાપ તાલ્યો પાડતો હતો એ કે માર લાલ્યો આવ્યો માર ઘેર લાલ્યો આવ્યો માર છોકરો આવ્યો આખા ફરી આમ પેડા વેચ્યા જન્મ દાદા ઉજવ્યા જાહો જલાલી તમારા માટે કરી શું કરવા કરી સારું ફળ આવે લાલ્યો રરી આપણને ખવડાવે પણ આ લાલિયા પૈણા એટલે પ્યારા લાડી હાલો આપણ ઘેર જઈ એ નઈ લે જાગતારો સમાજ ની અંદર જે સમાજ મળશો એ જમાત કિંમત કરો

એમને કે એમ ના આવે તો આપડે જવાનું એ દવાખાના પેલો કલેક્ટર મેથી માર તાલુકા પણ ત્યાં મેથી માર અંબાલા અને એ તો અમને મને ખબર છે હું જઉં છું તાલુકા જૈન ગયા હોવ એટલે ભગત ભગવાન કે ચા કંઈ ન આવ્યા હોય તો બોલો આપણે એમને પાવન તો હું તો કે તમે પતા હજાર રૂપિયા પગાર નહીં પડતા ચા તમારા પાણી અમાર પાવવાનું કે મહારાજ અહીં આવે ને બધાને ચા તમે પાપા કરીએ તો અમે લઈને ઘેર જઈશું શું હારું વાત એ સારી હા એ લડજો મારી ના નથી પણ બહુ એટલા બધા ગળા ડોક ના થઈ જાય જે થાય છે કદાચ મેર આવે તો સમરજ થઈ જતું હોય કરી લેજો હવે તમે જેવું માંગો છો એવી ચૂંટણીઓ નહીં હોય આપણે જેવું માંગીએ છે એવું હવે રહ્યું નથી હવે તો તમારે હંપીને હેડવું પડશે હા બે સદ્યો એક જ વડમાં હોય એક જ ઘરના હોય એટલે ખેંચા ખેંચ ખેંચા ભાગલા પડી જાય પેલો પેલ પા પેલો ભાજપ પેલો કોંગ્રેસ જીત્યા એટલે જે જીત્યો એને અપનાઈ લેવાનો પછી એની જોડે દુશ્મના વટ રાખવાની નહીં અને શેર ચવાણો હાથું મરી નહીં જવાનું હા આ સમાજ ચૂંટશે નહી જો સુધી આ રજવાડું તમારા હાથમાં તમારે લડી જ એટલે હવે તમે જેવું માનો છો એવું નથી એટલે લડજો આપણે નથી પણ બને તો સુધી જેટલું બને એટલું થોડું સંકેલી લડજો અમે એક જગ્યાએ ભજન ગયા તો સરપંચ આયા તો નક ભાઈ સરપંચ ના હાલો સરપંચે કહ્યું ભાઈ આપણો સમાજ વ્યાસન તરફ બહુ વરી ગયો છે થોડું સુધરો દસ મિનિટ બોલ્યા બચારા વાતે બહુ સરસ કરી મેલ્યા પછી હતે મને મારી કન માઈક આવી એટલે મેં કહ્યું સરપંચ તમે કહી તો વાત સાચી છે કે આપણો સમાજ વ્યસન તરફ વળી ગયો છે પણ જીતવા હતું તમે જ વ્યાસો હો લાગણી તો તમે કરો પણ પાછળ પાછા આલો છો તમે એટલે થાય છે ને એટલે પછી મન કે મહારાજ હું ના આલું તેવા પાછા મને કોટ ના આવે એટલે વાત એ સાચી લાગે એટલે જે કંઈક હોય પણ કહેવાનો મતલબ કે જાગતા રહેવું પડશે જો તમે જાગી જાઓ ને તમારો સરપંચ કોક હોય ને તમે જો બહુમતીથી એને લાવવા મચતા હોય તો એને ક્વોટરિયમ નહીં લાવવાની શરતે એને ઊભો રાખો અને બહુમતીથી એને જીતાડો જે ગમમાં તારું ના પાય એને જીતાડવાની કોશિશ હવે કરવાનું ચાલુ કરો ગોમ એક થઈ જાવ અને સારો કોઈ વ્યક્તિ એને લાવો આપણા સરપંચ સારા હા બીજી ચલમાં આયા કેમ તો સારું કામ કરતા હશે તારા હા એટલે જાગતું રહેવું પડશે જરૂર છે મહારાજ તમારા રજવાડા તો તમારા રજવાડા ઉપર લોકો રાજ કરે છે પણ કેમ રાજ કરે છે વિષય વ્યસન ને વ્યમ એમણે જ આ સમાજની પથારી ફેરવી એટલે જાગતા રહેજો જે કંઈક હોય અને આ બહેનો માટે ખાસ બેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે એને હખણી હવા મૂઠીને ચા પાજો એને હખણું નાવાનું પાણી મેલ્યા જો

ચા વધાર દૂધ વધાર પાણી ઓછું ને મોરસ ઓછી ઘણા ખરા તો નરી મોરસ જ પીવાય હા અને આ બેનો હેતે તો આપડા ઘરની બેનો હેતે શેર પાશે પાશે તેલ લેવા દરો ખોખે જાય ના પૂહાય મૂછોવારા જરી સમજજો હવે ડબ્બા લઈને મેલો ભાવ ઘટ્યા છે આ બુ આ મેમોન આયા ને આપણે શેર મોરસ લેવા ના હતા એવું હતું કે કિલો બબે કિલો માં ડબલામાં પડી જ રહેવી જોઈએ કમાવ મહેનત કરો મહેનત મજૂરી કર્યા વગર મેર આવવાનો હા તમે ગમે તે મંદિર જશો ગમે તે જગ્યાએ જશો જપ તપ તીરથ વ્રત ઉપાસના કર્મકાંડ જે જેલું કરશો એના કરતાય મહેનત તમારી આગળ પડશે મહેનત થી પ્રમાત પરમાત્મા મળવાનો છે હેડ હેડ કરવાથી પરમાત્મા મળશે નહીં પરમાત્મા તમારી ઘટ ભીતર પડેલો છે

ઘણી ખરી જગ્યા એવું જ પચા હોય મોણા ભેગો થયું હોય સમાજ ભેગો થયો હોય ઘરની માથાકૂટ થઈ હોય તાર બોન નાઈન શું કે મહારાજ એ માર ઘરવારો નઈ બોલે મે કેમ આજે હું બોલવાની હારું કે તમે બોલો તે બોલે તે ત્રી મુમર એલે એ લે એમના વારાન બોલવા દે અને એ આડું આડુ બોલશે તો અમે બેઠા છે ને સમાજમાં અમે વડવા જઈએ શું કરવાના ગશીન ગુમડે તો પડવાના હે એટલે મહેરબાની કરીને એને બોલવા દેજો અને બેનો એ ખાસ ઘર માં પરિવાર ની અંદર સમાજ ની અંદર કોઈ પણ તકરાર થયું હોય અને આવો ધર્મ નો મંડપ બંધાયો હોય કે લગ્ન નો મંડપ બંધાયો હોય બે ભાઈ વઢ્યા હોય ને લગ્ન માં ભેગા થતા હોય કોઈ ભાઈ એ આડું પડવાનું નહીં તારે જવું હોય જા હું નહીં આવું એવું કહેવાનું નહીં પતિ ના પગલે 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 ચાલવું એ પત્ની નો ધર્મ જ પતિ ને આગળ કરીને હેડવાનું નાના નાચમ જઈએ હેડ મોટા તો જઈએ શું કેવું તમારે

પેલો માજી અંબાલાલે કહ્યું માજી હતા લગીન કોઈ ખોયું ફાડે એવો પાક્યો જ નહીં આ તો જે હું હુંવાડ્યો આજ હલાવતો જ નહીં કે અંબાલાલ આ ખોયું એટલું બધું જૂનું છે કે આ હચકા ખાય છે એનો બાપ અમે હચકા ખાતો તો અને યાનોય બાપ અમે હચકા ખાતો તો યાનોય બાપ અમે હચકા ખાતો તો અતા લગીન કોઈ 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 ખોયું ફાડે એવો પાક્યો નહીં એની માં થાકો એવો કોક પાકો એવો કોક પાકો ના આપણું ખોયું ફાટે તો નવો આવે જે પલારે પડ્યા છે એવા ને એવા પાહુ બદલતા નહીં પાહુ બદલતા રે આ તક અને મોકો આવ્યો છે આજનો પાવનકારી પુણિત પ્રસંગ એવો છે અલગ ધણીની સાખ છે અલગ ધણીનો દરબાર ભેગો થયો છે આ ધણો જાથી અલગ ધણીનો સાક્ષાત આપણી સમક્ષ બિરાજમાન છે એમનો દર્શન કરજો અને ખાવા જેવું બદલવા જેવું લાગે બદલી નાખજો પીવા જેવું બદલવા નાખે તો બદલી નાખજો અને જો એવું ને એવું રહી ગયું તો તો પછી આ ઉજાગરો કરવા ગયા તા એવું નક્કી થાય